ગીર સોમનાથના કોડીનારમાં થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. કોડીનારમાં એક કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. બસ સ્ટેન્ડના પાછલા ભાગમાં આવેલા એમ માર્ટ ફિઝિયોથેરાપી હોસ્પિટલ અને દવાખાના પાસે ગોઠણરૂપ પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ તરફ ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એક બાઇક ચાલક અને સ્કૂટર ચાલક ખાડામાં ફસાયા હતા. કોડીનારમાં આજે જે 1 કલાકની અંદર 1 ઇંચ વરસાદ પડતા અનેક જગ્યાઓએ પાણી ભરાઈ ગયા હતા, ત્યારે મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે શહેર વિસ્તારની જે અમુક રોડ ઉપરની જે જગ્યા છે, જે ભૂગર્ભ ગટરના જે રસ્તાઓ છે, તે રસ્તાઓ કોઈ ઈસમોએ એના ઢાંકણા ખોલી નાખતા છાસવારે ત્યાં રોડ વચ્ચારે પાણીની અંદર જે ઢાંકણાઓ જે છે તે ખુલ્લા છે, જેને પગલે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. હાલ જ અમારી પાછળ એક જે બાઇક ચાલક ભૈયા હતા, તે બાઇક ચાલકને તે રોડ ઉપરથી પસાર થતી વેળાએ તેનું બાઇકનું જે વ્હીલામાં ફસાઈ ગયું. સદનસીબે કોઈ જાનહાની નથી થતી, પણ આપણે એમને પૂછીએ શું બાબા આ કેમ તમારું વ્હીલ ફસાયું. અમે અહીંયાથી જઈ રહ્યા હતા ત્યારે અમારી બાઇક અહીંયા જઈ રહી હતી ત્યારે અહીંયા ખાડામાં ફસાઈ ગઈ હતી. તેને માંડમાંડ કાઢવામાં આવી, ત્યારે બહાર કાઢવામાં આવી. તો લોકો ખાસ કરીને જે તંત્રએ પણ એક બાબતનું એલર્ટ રહેવું જોઈએ કે જ્યારે વરસાદી પાણીઓ ભરાયા છે ત્યારે કોઈ લોકો વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરના જે ઢાંકણાઓ છે તે ખોલી નાખતા અકસ્માતનો મોટો ભય સતાવી રહ્યો છે. કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. જીઆઈએસ કેડરના અધિકારી અને પંચમહાલના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ ટી મકવાણાએ શિક્ષણ અને આરોગ્ય વિભાગની પોલ ખોલી 15 નાણાં પંચની ગ્રાન્ટના કામો ચેક કરવા નીકળેલા ડેપ્યુટી ડીડીઓ એચ ટી મકવાણાએ શાળા અને આરોગ્ય કેન્દ્ર પર અચાનક વિઝિટ કરી હતી અને આ વિઝિટમાં જોજ અને પાધોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સામાન્ય પ્રશ્નોના પણ ઉત્તર ન આપી શક્યા. એટલું જ નહીં, શિક્ષકે કોઈ પણ વિદ્યાર્થીઓની હાજરી પણ પૂરી ન હતી. હદ તો ત્યાં થઈ જ્યારે ડેપ્યુટી ડીડીઓ એચ ડી મકવાણાએ જાતે જ વિદ્યાર્થીઓને ગણિત ભણાવી સમજાવ્યું હતું અને ડીડીઓએ શાળા અને આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જોજ પ્રાથમિક શાળાની અંદર જે ઓનલાઈન હાજરી પૂરવાની હોય છે પોર્ટલ ઉપર, એ હાજરી પૂરેલી ન હતી અને મુખ્ય શિક્ષકશ્રી અને એમના પત્ની છે એ મુખ્ય શિક્ષકશ્રી હાજર હતા, પણ એમની પત્ની ગેરહાજર જણાયેલ હતા અને હાજરી પણ પૂરેલી હતી નહીં. અને ગણિતના શિક્ષકશ્રીને પ્રશ્નો પૂછતા તેઓ સંતોષકારક કોઈ જવાબ આપી શક્યા ન હતા, જે બેઝિક લેવલના પ્રશ્નો હતા. 8મા મહિનાની પ્રેગ્નન્સી હતી ત્યારે મારી બદલી કાલોલ ખાતે કરી. ત્યારે 8મો મહિનો હતો ત્યારે બી હું ઘુગંબા છૂટા ઓર્ડર લેવા ગઈ અને ત્યાર પછી હું ત્યાં કાલોલ હાજર થવા ગઈ. ત્યાં મેં મેટર્નિટી લીવ પણ મૂકી. ત્યાર પછી હમણાં અઠવાડિયા પહેલાં જ પાછી મારી બદલી ઘુગંબા કરી. એ વખતે પણ એ મેં પૂછ્યું, તેમને એવું કીધું કે અનિયમિત છે અને મારી મેટર્નિટી લીવ પર હોવા છતાં પણ એમને બદલી કરી અને તાત્કાલિક ધોરણે હાજર થવા માટે મને ઓર્ડરમાં લખ્યું કે તાત્કાલિક ધોરણે હાજર થવું પડશે એમ. મેટર્નિટી લીવ મૂકી હતી, તેમ છતાં બી અનિયમિતતાની ફરજ બજાવે છે. મેટર્નિટી લીવ ઉપર હોવા છતાં અનિયમિતતા કઈ એ મને સમજાતું નથી. મારી છોકરીની કોઈ ફરિયાદ હોય તો એ મને લેખિતમાં બતાવે અને મારી એક જ રજૂઆત એવી છે કે જો એમને લેખિતમાં ફરિયાદ મળી હોય તો પીએચસી ખાતે કાલોલમાં એ જે ફરજ બજાવે છે એમના અધિકારી તરફથી એમને કોઈ નોટિસ કે ફરિયાદ બાબતે જાણ કરવામાં નથી આવી, તો એમને એવી ફરિયાદો ક્યાંથી મળી. અરવલ્લી જિલ્લાના મોડાસાની સ્પેશિયલ પોક્સો કોર્ટે દુષ્કર્મ કેસમાં શકપરતી ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ પોક્સો કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 2 વર્ષ અગાઉ ખેતરમાં જઈ રહેલી સગીરાનું અપહરણ કરીને આરોપીએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું, જેની ફરિયાદ શામળાજી પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી. બાદમાં સમગ્ર મોડાસાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને સજા ફરમાવી છે. સ્પેશિયલ પોક્સો જજ એચ એન વકીલ સાહેબની કોર્ટમાં ચાલેલો અને સરકાર તરફે ફરિયાદીની જુબાની અને અન્ય પુરાવાઓ, દસ્તાવેજી પુરાવાઓ વગેરે રજૂ કરી સરકાર પક્ષે એને પુરાવાઓ રજૂ કરી કરતો નામદાર કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવાયેલ છે અને 5,000 રૂપિયા દંડની જો પણ સજા કરેલી છે. સુરતમાં તસ્કરો
બટેટાની ચોરી કરી હતી। 50 કિલોના 70 કટ્ટા બટેટાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા। મોટા વરાછા સ્થિત સૌરાષ્ટ્ર ટાઉનશિપ પાસે આ ચોરીની ઘટના બની હતી। ઓટો રિક્ષામાં આવ્યા હતા અને ઉત્તરાણ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી। તસ્કરો ઓટો રિક્ષામાં આવી અને બટેટાની ચોરી કરી હતી। મારા પપ્પાની અહીંયા કાંદા બટેકાની વેજીટેબલ્સની હોલસેલની શોપ છે। જ્યારે તે ડીસાથી 45 બોરા લાવ્યા હતા 30 તારીખે અને અહીંયા આપણે શોપની બહાર છે ત્યાં મૂકેલા, તો રાતના 4 વાગ્યાના સમયે કેમેરા જોવા પ્રમાણે અમારા અહીંયાથી 70 બોરા ગાયબ થયેલા છે, જેની અમે લેખિતમાં ફરિયાદ પણ આપેલી છે। અને એક ગુણની પ્રાઇસ 1000 રૂપિયાની આસપાસ છે, એટલે અમારું 17000નો માલ મુદ્દાનું ચોરી થયેલી છે। તો મારી નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ એ લોકોને પકડવામાં આવે।